વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરીશું એક્સરસાઇઝ નંબર 9.27 ની. 9.27 ની અંદર આપણને એવું કીધું છે, 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x મતલબ કે 30 ગણી કોણીય મોટવણી આપણે મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપ એની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ. ચાલો તો એની પરિસ્થિતિને આપણે સમજીએ. એના માટે પહેલા તો આપણે આકૃતિને સમજી લઈએ. ગોઠવણી, સંયુક્ત માઇક્રોસ્કોપ એની ગોઠવણી આપણે કેવી રીતે કરવી જોઈએ તો એ વસ્તુને મેળવવા માટે આપણે જે મેળવવું પડશે એ કઈ વસ્તુ હશે? બે લેન્સ વચ્ચે આપણે કેટલું અંતર રાખવાનું થશે એ જાણવું પડશે. જો બે લેન્સ વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય તો આપણે આગળ પણ એક દાખલો એવો ભણી ચૂક્યા છીએ કે જેની અંદર આના માટે આપણે મેળવશું પ્રતિબિંબ અંતર, અને બીજો લેન્સ એટલે કે આઈપીસ એના માટે મેળવશું આપણે વસ્તુ અંતર. આ બે જાણી લઈએ તો આપણને કઈ રીતની ગોઠવણી કરવી છે એ આપણને આઈડિયા આવી જશે. તો એના માટે શું કરીશું આપણે? તો એના માટે તો આપણે પહેલા મોટવણી જાણવી પડશે, અથવા આપેલી વસ્તુ છે એમાં તમે જોઈ શકો 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ કીધો છે અને આઈપીસ ની કેન્દ્ર લંબાઈ આપી છે 5 સેન્ટીમીટર. તો આની માત્ર આપણને બંનેની કેન્દ્ર લંબાઈ આપી દીધી છે, પણ આપણને એક વસ્તુ ખબર છે કે આના વડે જે પ્રતિબિંબ રચાય છે એ 25 સેન્ટીમીટર હશે. ડી એટલે પ્રતિબિંબ અંતર ખબર છે, કેન્દ્ર લંબાઈ ખબર છે, તો આપણને વસ્તુ અંતર મળી જશે. એ વસ્તુ અંતર મળી જાય પછી આપણે આગળના ભાગ ઉપર વિચારીએ. ચાલો ડી ખબર પડી ગઈ છે, એફ ખબર પડી ગઈ છે, તો તમે ડાયરેક્ટ બીજો અહીંયા વિચારી શકો છો. મોટવણી તમે પહેલી રીતે પણ મેળવી શકો, અથવા ડાયરેક્ટ તમે આઈપીસ ની મોટવણી એનું સૂત્ર આપણને ખબર છે, એ સૂત્ર 1+D/FE આનો યુઝ કરી લે. ડી આપણી પાસે અહીંયા જે મળે છે એ નજીક બિંદુ એટલે કે 25 સેન્ટીમીટર છે, એફઈ જે છે એ આઈપીસ ની કેન્દ્ર લંબાઈ જે આપણને રકમ આપેલી છે 5 સેન્ટીમીટર, તો એની વેલ્યુ મુકતા આપણને જે આન્સર મળે છે એ મોટવણી મળે છે આપણને 6. હવે 30 ગણી મળેલી છે આપણે, આપણું જે પ્રતિબિંબ મળવું જોઈએ એ 30 ગણું મળવું જોઈએ. 30 ગણું મેળવવા માટે આપણે ડાયરેક્ટલી વિચારી શકીએ કે આ પ્રતિબિંબ આપણને 30 ગણું મળતું હોય, બરાબર, તો 30 ગણું કઈ રીતે મળતું હશે? તો એની આઈપીસ ની મોટવણી કેટલી આવી? 6. એટલે મતલબ એવો થયો કે આઈપીસ માટે જે વસ્તુનું કામ કરે છે એ વસ્તુનું એ એના કરતા 6 ગણું પ્રતિબિંબ આપે છે. A'B' એ આઈપીસ માટે વસ્તુ તરીકે કામ કરે છે, એનું 6 ગણું પ્રતિબિંબ આપણને A'B" મળી ગયું છે. તો 6 ગણું મતલબ કેટલું કરીએ તો આપણને 30 મળે, તો 6×5 કરીએ તો આપણને 30 મળે. એટલે આપણે શું કરીએ કે 30 જે છે એને 6 વડે ભાગી નાખીએ એટલે આપણને ઓબ્જેક્ટિવ જે છે એની ડાયરેક્ટ મોટવણી પ્રાપ્ત થઈ જશે. ચાલો તો એ ઓબ્જેક્ટિવની આપણને મોટવણી મળી ગઈ છે. જોઈ શકો છો તમે 30/6 કરી દીધા તો આપણને 5 આન્સર આવી ગયો છે, બરાબર. એટલે ઓબ્જેક્ટિવની મોટવણી ખબર પડી ગઈ છે, આઈપીસ ની ખબર પડી ગઈ છે. હવે આગળ આપણે જે વાત કરી હતી એ જ પ્રમાણે મોટવણીના સૂત્ર પ્રમાણે જ ચાલીએ આપણે, પણ આપણે મેળવવું છે એક માટે પ્રથમ લેન્સ એના માટે પ્રતિબિંબ અંતર અને બીજો લેન્સ જે છે એના માટે વસ્તુ અંતર. તો પ્રથમ લેન્સ એના માટે આપણે પ્રતિબિંબ અંતર મેળવવું છે, તો મોટવણીના સૂત્રમાં વેલ્યુ મૂકી અને V0 એને આપણે કરતા બનાવી દે, એટલે V ની જે વેલ્યુ છે U ના સ્વરૂપમાં ફરી જાય, પછી આપણે એને લેન્સના સૂત્રમાં એડ કરી અને એના ઉપરથી U મેળવી લઈએ. U મળે એટલે પાછું તમે એને V ના સૂત્રમાં એડ કરશો એટલે તમને V મળી જશે. જોઈ લો. ચાલો તો એમની અંદર આ જે ગોઠવણી છે એ ગોઠવણીમાં આપણે પહેલા V ને કરતા બનાવી દીધા એટલે -5U આવી ગયું. એ વેલ્યુને આપણે લેન્સના સૂત્રમાં મૂકી દીધી, લેન્સના સૂત્ર પ્રમાણે કેલ્ક્યુલેશન કરતા આપણને યુની વેલ્યુ મળે છે -1.5 સેન્ટીમીટર. આ 1.5 ને તમે અહીંયા એડ કરશો તો તમને વી ની વેલ્યુ મળે છે 7.5, એટલે વી નોટ બરાબર 7.5 સેન્ટીમીટર મળી ગયો. એટલે ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ 7.5 સેન્ટીમીટરના અંતરે છે. હવે આઈપીસ માટે કેટલું વસ્તુ અંતર હશે? તો આઈપીસ ની કેન્દ્ર લંબાઈ ખબર છે, આઈપીસ માટે પ્રતિબિંબ અંતર ખબર છે, તેની સીધું આપણને વસ્તુ અંતર મળી જશે. લેન્સનું સૂત્ર મૂકી ગાઉસનું અને એના માટે આપણે વસ્તુ અંતર મેળવી લીધું છે. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર, પહેલા લેન્સ માટે પ્રતિબિંબ અંતર અને બીજા લેન્સ માટે વસ્તુ અંતર, આ બેનો આપણે સરવાળો કરી દઈએ તો આપણે મેં તમને આગળ વાત કરી એ મુજબ બંને લેન્સ વચ્ચેનું આપણને અંતર પ્રાપ્ત થઈ જશે જેનું મૂલ્ય મળે છે આપણને 11.67 સેન્ટીમીટર.